कांडला गामनो बहु प्रसिद्ध इतिहास। भगवान श्री रे दादा खाचर ने प्रणावा माटे भटवदर जाता होय अने ए वक्ते गांडला गामना मूळी डोशी એ જાણી જાય કે મહારાજ પોતાના અતિ પ્રિય એવા દાદાને પડાવવા માટે ભટવદર જાય છે તો એ જાનને મારે મહેમાન ગતિ કરાવી છે। મહારાજ જ્યારે ગાધકડાથી આગળ વધ્યા છે રસ્તામાં મૂળી ડોશી ઉભા રહ્યા ગામના બધા ભક્તોને સાથે લઈને મહારાજ પોતે ગાડું ચલાવી રહ્યા છે અને માએ આડા હાથ કર્યા કે મહારાજને કહેશે મહારાજ અહીંથી આગળ નહીં જવા દઈએ। મહારાજ કે પણ મૂળી ડોશી અમારા દાદાને પ્રણાવા જવા છે તોરણ સાંડી જાય। મહારાજને કહે મહારાજ મુહૂર્તનો ધણી સ્વયં હારે હોય એના તોરણ નો છાંડે અને મહારાજ લઈ લો ગાડા બધા અમારા ગામમાં। મહારાજ કે મૂળી ડોશી પણ અમારે અરે આ બધો મોટો સમાજ છે હું આ ખાલી અમે એકલા નથી અમારા મોટા મોટા દરબારો છે ગામ ધણીઓ છે। અરે મહારાજ એના અમારે સ્વાગતને સન્માન કરવા છે પણ મહારાજ કે મૂળી ડોશી તમારું કામ નહીં આ બધા દરબારોના સન્માન કરવા ડોશીમાં એ તમારું કામ નહીં રહેવા જો ફજેતી થશે તમારી તો ઠીક મારે તો મારા દાદાની આબરૂ જાળવવી છે મારા દાદાના જાનમાં આવેલા જાને આવવાને બરોબર જો આગતા સ્વાગતા ન થાય ને તો કાલ સવારે લોકો કે દાદો લ્યો કેટલાય ગામનો ધણી એને અરે ભગવાન એને અરે સંતો અને એના જાનમાં તો હું સ્વાગત છે અમારા માટે મૂળી ડોશી રહેવા જો એ કરવામાં તારે મૂળી ડોશી મહારાજને કહેશે કે મહારાજ તમને એમ છે કે અમે દાદા ખાચરની જાનના સ્વાગત નહીં કરીએ એમ મહારાજને કહેશે મહારાજ ચિંતા ન કરો તમારા દાદા ખાચરના જાનના એમાં એવા અમે સ્વાગતને સન્માન કરશો કે દરબારો પણ મહારાજ આંગળા મોઢમ નાખી જાય કાન પકડી લઈ મહારાજ એવા સ્વાગત કરશું મહારાજ અમારી સંપત્તિ વેચવી પડશે તો વેચી દેશું અરે મહારાજ કાનના નાકના ઘરણા વેચવા પડશે તો વેચી દેશું પણ મહારાજ સ્વાગત મોળા નહીં કરીએ માટે લઈ લો ગાડા। મહારાજ કે મૂળી ડોશી નહીં જવા દી ગાડા બધા ગાંડલા ગામના વાળે ગામમાં વાળે છે મૂળી ડોશી પણ એવા સ્વાગત કર્યા એવા સ્વાગત કર્યા જમણવાર ખાવું પીવું એવા સ્વાગત કર્યા દરબારો જોઈ રહ્યા મહારાજને કેસ મહારાજ આવા સ્વાગત તો અમારા દરબારોથી ન થાય ડોશી ગજબના છે। મહારાજ કે આ તો મહિમાનો છે મહિમાનો અંગ છે મહિમાવાન છે માટે એનાથી થાય બાકી સંપત્તિ તો ઘણાના ઘરમાં હોય પણ થાવું બહુ અઘરું છે અને વાતે ખરી ભક્તો ઘણાના ઘરમાં સંપત્તિ હોય પણ સંપત્તિવાન દાતા હોય એવું ના કહેવાય। સંપત્તિવાન તો ઘણાના ઘરમાં હોય સંપત્તિ તો ઘણાના ઘરમાં હોય પણ સમયે ટાણે ઉપયોગમાં આવે ને તો એ સંપત્તિ કામની નહીતર હું કામની કયો। મૂળી ડોશીએ પોતાના ઘરણા વેચીને પણ એવા સ્વાગત કર્યા ભગવાન સ્વામીને રીઝવી લીધા અને મહારાજ પછી જ્યારે નીકળે છે મૂળી ડોશી મહારાજને આવીને કહેશે કે મહારાજ કાંઈ અમારાથી ભૂલ થઈ હોય તમારા જાનૈયોની કંઈ આગતા સ્વાગતમાં કંઈ ખોટ આવી હોય તો મહારાજ એક સ્ત્રીનો દેહ જાણીને આ ડોશીને માફ કરજો હો મહારાજ અમારી કંઈ ભૂલ થઈ હોય તો મહારાજ તમારા દરબારોના સ્વાગત અમને ખબર ન હોય મહારાજ કેમ કરવા અમે પ્રયત્ન કર્યા છે મહારાજ કાંઈ એમાં કાંઈ ખામી રહી હોય ખોટ રહી હોય તો આ સેવિકાને મહારાજ માફ કરજો અને ભક્તો ભગવાન રાજી થઈ જાઓ। મૂળી ડોશીને કહેશે ડોશીમાં તમે તો એવા સ્વાગત કર્યા મારા દાદાની આબરૂને તમે તો આભને આંબી એટલી મોટી વધારી દીધી હો દરબારો બધા જોઈ જા મહારાજ કે ડોશીમાં આજ તમારી ભાવના તમારી શ્રદ્ધા તમારી નિષ્ઠાને મહારાજ કે વારી જાય છે માટે આજ તમે માગવાનું હે માગવાનું કહેવાનું મન થાય છે મહારાજ કે ડોશીમાં માગો આપ જે માગશો આજ અમારે તમને આપીને રહેવું છે। ડોશીમાં મહારાજને કે મહારાજ હકીકત તમે આપવા જ માગતા હો તો પાછા આપીને દેજો મહારાજ કે ડોશીમાં આજ તમારા માટે અમારે માટે કંઈ અઘરું નથી કદાચ બ્રહ્માંડ માગશો તો મહારાજ કે બ્રહ્માંડ આપવા અમે બંધાયા છે માગો તમારે જ્યાંથી માગવું એ માગી લો આજ તમને આપીને દેશું અને ભક્તો એ વખતે મૂળી ડોશી મહારાજની આગળ ખોળો પાથરીને પ્રાર્થના કરતા એમ કહે કે મહારાજ આપવા જો માગતા હો તો એ માગું છું કે જ્યારે જ્યારે આ પ્રદેશમાં સંતો વિચરણ કરવા આવે ને ત્યારે સંતોનો ઉતારા મહારાજ મારી ઘેરે થાય। મહારાજ ઊંડા ઉતરી ગયા કે અરે ડોશીમાં આ હું માગ્યું હા મહારાજ મેં સંતોનો ઉતારા માગ્યા છે।
મહારાજ કે ડોશીમાં સંતોના ઉતારાથી તમને શું મળે? સંતોના ઉતારા તો ઘહારો કહેવાય, પાણી સીધું, સમય મળે તો બિહાડે બેહાલો, ઘડીક બે ભગવાનની વાતો કરીએ, સત્સંગ કરીએ, ખોટી કરે, ઘસારો. આ શું માગ્યું? કાંઈક બીજું માગો. ત્યારે ઘરવાળા બાજુ ઉભા હતા કે હા, મૂર્ખીએ માગી માગીને ઘહારો માગ્યો. મહારાજ એના ભેગા ભળે છે કે આ ભગત હાસુ કહેશે, હો ડોશી કાંઈક બીજું માગો. ત્યારે ડોશીમાં મહારાજને કહે, મહારાજ માગું તો સંતના ઉતારા માગું, બીજું ન માગું. મહારાજ કે કાંઈક બીજું માગો, ડોશી કાંઈક બીજું માગો, તક ના માગું મહારાજ. મહારાજ કે ભૂલ ખાવશો હો ડોશી. મહારાજને કહેશે, તમે મને ભૂલવા માગો છો, પણ આ મૂળી ડોશી ભૂલે એવી નથી મહારાજ. માગો તો સંતના ઉતારા હી માગું, ઓર મહારાજ બીજું કાંઈ ન ખપે. અને ત્યારે ભક્તો ભગવાન રીજીજાક, વા ડોશી, તે તો મારું બધું માગી લીધું, કેમ કે સાધુ મારી સંપત્તિ છે, સાધુ મારું હૃદય છે, સાધુ મારું સર્વસ્વ છે, હે માં તે તો મારું સર્વસ્વ માગી લીધું. ખરેખર ભક્તો એ માગતા આવડું કહેવાય. અને મહારાજને કહેશે કે મહારાજ, ભૂલ તો એકવાર થાય પણ વારે વારે ન થાય ને. મહારાજ તમે તો જાણો છો કે મેં જે સત્સંગ સ્વીકાર્યો એમને નથી સ્વીકાર્યો. મારા આંગણે જ્યારે સંતો આવીને ઉભા રહ્યા, નારાયણ હરે સચિદાનંદ પ્રભો કરીને જ્યારે સંતોએ જોળી ફેલાવી, તે દાડે મહારાજ મને સમજ નહોતી ને, તો હું ધોળ કરતી હતી મહારાજ, ધોળ કરતી હતી, ધોળ કરતી હતી ને. એ વખતે જ્યારે સંતોએ અમારા આંગણે આવી અને હરિનાદ જ્યારે કર્યો છે, મને મહારાજ ત્યારે બુદ્ધિ નહોતી, તો મેં ધોળ કરતી પોતું સંતોને માર્યું. અને મહારાજે સંતોનું એવું વિશાળ હૃદય, તે સંતોએ પોતું સ્વીકારી લીધું, સંતોએ પોતું લઈને મુક્તાનંદ સ્વામીને આપ્યું. સ્વામી, ઘણી જગ્યાએ ઘણું બધું મળે છે, પણ આજ તો આ પોતું મળ્યું. સંતો કે ભલે ને પોતું તો પોતું, એ જીવનું રૂડું કરવું એ આપણું કામ છે, માટે ધોવો. એ પોતાને ધોવાડ્યું છે, દોરા કાઢ્યા છે, એ સાંજના સમયે આરતી કરવાની વેળાએ સ્વામીએ દોરાની વાટ બનાવી છે અને આરતી કરી છે, અને આરતી જેમ પ્રકાશિત થાય એમ ડોશીનું અંતઃકરણ પ્રકાશિત થઈ ગયું. હૃદયમાં પશ્ચાતાપ છે, કાહા. જ્યારે અંતરમાં અંજવાળું થયું ત્યારે ડોશીને ખબર પડી કે મેં તો ગજબની ભૂલ કરી. આપણે ઘરે સાધુ ક્યાંથી? જે ઘરે કથા થતી નથી, કીર્તન થતા નથી, સંતોની પધરામણીઓ મહેમાન ગતિ થતી નથી, તા ઘરે જમરા ડેરા દેવે, સાંજ પડે સ્મશાના. મૂળી ડોશી વિચાર કરે, આપણે આંગણે, અમારા આંગણે સંતો આવ્યા ને મેં પોતું માર્યું, પણ જો ભગવાન કરે ને હવારે પાછા જો સંતો મારા આંગણે આવે ને, તો ખોબે ને ધોબે સંતોને મારે સીધું આપવું છે. મુક્તાનંદ સ્વામી હવારમાં સંતોને કીધું, સંતો ફરીવારી ઘરે જવાનું છે. સ્વામી, ત્યારે તો પોતું મળ્યું, હવે તો પાણાય મળે. ઓ સ્વામી કે પાણા મળે તો સંતો પાણાય લઈ લેજો, પણ જવાનું એ ઘેરે. બીજા દિવસે સંતો જ્યારે મૂળી ડોશીને ત્યાં જાય અને ભિક્ષા માગે, ને મૂળી ડોશીને આજ અહીંયામાં હરખ હમતો નથી, કહો હાશ હારું કર્યું. પાપ ધોવા માટે સંતો ફરી પધાર્યા, સંતને ખૂબ ખૂબ સીધા આપ્યા અને ભલામણ કરી પોતાના દીકરા દ્વારા કે સંતોને કયો ભિક્ષા માગવાને રહેવા દે, અમારા ઘરમાં સંતો રહે, અહીંયા બેહીને સત્સંગ કરે, ભજન કરે, ગામના અંદર સત્સંગની વાતો કરે, ગામના લોકોને ભગવાન ભજાવે. અને સંતોના ઉતારા થયા અને ધીરે ધીરે ભગવાન સ્વામિનારાયણની ઓળખ થઈ અને ડોશીને સત્સંગ લાગ્યો. અને એ પૂર્ણ પ્રતાપે ડોશી આજ મહારાજને કહેશે કે મહારાજ, મને ખબર છે સંતો આવે તો શું ન આવે, માટે મહારાજ માગું તો તમારા સાધુનો ઉતારા માગું. અને મહારાજે વચન આપ્યું કે હા માં, જ્યારે જ્યારે આ પ્રદેશમાં મારા સંતો આવશે ને, ત્યારે હું સંતોને આદેશ કરીશ કે સંતો તમે મૂળી ડોશીને ત્યાં ઉતારા કરજો. જય શ્રી સ્વામિનારાયણ.